હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વડોદરાનો લીલો ચેવડો. લીલો ચેવડો બનાવવા માટે મેં આ ચણા દાળ લીધેલી છે, એ મેં બોરી દીધેલી છે, પલાળેલી છે. હવે આપણે એને કોરી કરી નાખશું ને એના ને ચાર નંગ બટેકા લીધેલા છે એની આપણે છીણ કરી નાખશું. દાળને આવી રીતના નિતારી લેવાની, પાણી બધું કાઢી નાખવાનું. નીતરી જાય ને પાણી બધું, પછી આમાં નાખી દેવાની કપડામાં એક. કોરું કપડું લઈને આમ થોડીક વાર પંખા નીચે પોરી કરી દઈ તોય ચાલે, ને કપડેથી એને સાફ કરી દઈ ને તોય ચાલે. આ તો તરત જ સુકાઈ જાય. હમણાં સુકાઈ જાય. હા, આપણું તેલ ગરમ થશે, આ બટેકાને છીણ કરશું ત્યાં સુધીમાં તો એ સુકાઈ જાય. થોડીક કોરી કરી દેવાની. આ દાળ આપણી સુકાઈ ને ત્યાં સુધીમાં બટેકા છીણી લેશું. છાલ નહીં કાઢવાની, છાલ સાથે રાખવાના. એને સરખી રીતના ધોઈ લેવાના. આવી રીતના છીણી જાય. આથી મોટી હોય તોય ચાલે, નાની કરવી તોય ચાલે, હું આમાં છીણીશ. આ છીણ આપણું કમ્પ્લીટ છે. હવે પાણી નાખી દેશું ને સરખી રીતના પાછું ધોઈ નાખશું. આમ ધોવાઈ જાય. હવે થોડી વાર આપણે પાણીમાં આમ રહેવા દેશું એટલે સરખું સાફ થઈ જાય. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું આ તળવા માટે. જાવી આપણી ચોખ્ખી થઈ જાય મસ્ત. હવે આપણે એને પાણી નિતારી લેશું. પછી અહીંયા સુકાવી દઈશું. એનું તો ખાલી પાણી આપણું નીતરે એટલું જ, સુકાવવાની કોઈ જરૂર નથી. તેલમાં તરસે ને એટલે સરસ થઈ જશે. આ તેલ આપણું ગરમ થઈ ગયું. આપણે આ કાજુ બદામ એને તરી લેશું. આવી રીતના તરવાના. ખાલી કાજુ લઈ શકાય પણ મેં બદામે લીધેલી છે. થોડા બદામી થાય ને ત્યાં સુધી તળવાના. જો આપણે તરાઈ ગયા, આ બદામી કલરના થઈ ગયા છે, આપણે બ્રાઉન થઈ જાય ને એટલે કાઢી લેવાનું. આમાં નાખી દઈશું આપણે. હવે દ્રાક્ષ આપણે એવી જ રીતના કરી લેવાની. દ્રાક્ષે આપણી તરાઈ ગઈ. સૂકું કોપરું આવે ને એ લીધેલું છે. એને બદામી થવા દેવાની. આ કોપરું આપણું તરાઈ ગયું. દાળ આવી કોરી થઈ ગઈ છે, આવ જ કોરી થઈ ગઈ. એને તરી લેશું. હવે આપણે દાળને તરી લેશું. આને બ્રાઉન થવા દેવાની, કડક થઈ જવા દેવાની દાળને. હવે આપણે દાળને કાઢી લેશું. બધી તરાઈ ગઈ છે. આવી જો. હવે આપણે આ બટેકાની છીણ તરી લેશું. જો આવી સુકાવા દેવાની. આવી તરાવા દેવાની બધી. ચાર કડક થઈ ગઈ છે. આવી કડક થવા દેવાની. હવે આપણે કાઢી લેશું. આ લીંબુને ફૂલ લીધા એને આપણે પાણી નાખીને પલાળી દેવાના. થોડુંક જ પાણી નાખવાનું એટલે પીગળી જાય મસ્ત.
આ બધું તળાઈ ગયું છે ને એમાં આપણે થોડીક હળદર નાખી દઈએ એટલે કલર સરસ આવે. ગરમ ગરમ હોય ને ત્યાં જ હળદર નાખી દેવાની એટલે એનો કલર સરસ આવી જાય. આ એક ચમચો તેલ લેવાનું વઘાર માટે. તેલ ગરમ થઈ ગયું છે. આ બે મરચા લીધા છે, આવા કાપી નાખવાના મરચાંને. બે મરચા લીધા છે. આ ઝીણી મરચી આવે ને એ જ લીધી છે એટલે એનાથી તીખાશ સરસ આવે. બે નંગ લીધેલા છે. એને કડક થવા દેવાનું થોડું. મરચા આપણા થઈ ગયા છે. હવે આ 7-8 લીમડાના પત્તા નાખશું. હવે એમાં આપણે આ તલ નાખી દેશું. આ તલ થઈ ગયા છે આપણા. હવે થોડુંક આપણે પાણી નાખી દેશું. હવે આ લીંબુના ફૂલનું જે પાણી કર્યું હતું ને એ નાખી દેવાનું. હવે આપણે આ હળદર નાખીશું. આ ચપટી હિંગ નાખીશું. આ ગરમ મસાલો નાખીશું. બધાને મિક્સ કરી દેવાનું. ને આ મોટી ચમચી ભરીને ખાંડ નાખવાની. એક ચમચી ખાંડ નાખી દેવાની. આ મીઠું નાખશું સ્વાદ મુજબ. હવે બધું મિક્સ કરી દેવું. ખાંડ પીગળે ને ત્યાં સુધી આને થવા દેવાનું. જવો વઘાર કમ્પ્લીટ થઈ ગયો આપણો. બધું પીગળી ગયું ખાંડ ને બધું. હવે આ વઘાર આમાં રેડી દેશું આપણે. બધું સરખી રીતના મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ ગયું છે આપણું. હવે સર્વ કરી લેશું. જેવી રીતના બધું મિક્સ થઈ ગયું આ આપણો ચેવડો તૈયાર થઈ ગયેલો છે.